morning, Chaini. Welcome back to Homebase Education from TMI. So students, apne next video ma apne chapter Guruji ni seva chapter number 8 explanation apne samjhu emna shabdar samjha. To aaje apne chapter nu agar question answer samjhu. Tamare periodic test pan khatam thai gayi che. To apne je periodic test pehla આપણે ચેપ્ટર સમજી લીધું તો આજે હું તમને થોડું કે પાછું રિવિઝન કરાવી દઉં ગુરુજીની સેવા મીન્સ કે એલેશનમાં શું કહેવામાં આવ્યું છે કે ગુરુ અને ગોવિંદ એટલે કે ગુરુ અને ભગવાન એમાંથી ને બધાથી વધારે સન્માન માન કોને આપવામાં આવ્યું છે ગુરુજીને ગુરુજી જ આપણને આગળ વધારી શકે છે એ આપણને શિક્ષા આપે છે એ આપણને બધું વર્તન એટલે કે સમાજમાં સ્થાન પણ અપાવે છે અને આપણામાં સારા સંસ્કારનું સિંચન કરે છે એ આપણે નાના મોટા આપણા સેમ આપણા જે ભાઈબંધો હોય મિત્રો હોય એમને કેવી સાથે વર્તન કરવું એ બધું કોણ શીખવે છે તો કે ગુરુજી શીખવે છે આપણા પેરેન્ટ્સ હોય આપણા માતા પિતા હોય એ તો આપણને ખાલી જન્મ આપે છે પરંતુ બીજું બધું આપણામાં જે બ્લેન્ક્સ હોય એમને ભરવાનું કામ કોણ કરે છે તો કે એક શિક્ષક ગુરુજી પહેલાના ટાઈમમાં પહેલાના વખતમાં પણ ગુરુજીની સેવા રાજા મહારાજાના જે રાજકુમારો હોય એ પણ આશ્રમમાં રહીને પહેલા તો આશ્રમમાં રહીને ગુરુજીની સેવા કરતા હતા હવે તમે લોકો અહીંયા સ્કૂલે આવો છો અત્યારે ફોર એક્ઝામ્પલ આશ્રમ મીન્સ કે એમ સમજી લો કે તમે હોસ્ટેલમાં છો એ રીતે બરાબર હવે આપણે આગળ એમના ક્વેશ્ચન આન્સર સમજશું એમાં છે ફર્સ્ટ ક્વેશ્ચન કબીરે ગુરુ અને ગોવિંદમાં કોને શ્રેષ્ઠ બતાવ્યા છે તો એનો આન્સર શું છે કબીરે ગુરુ અને ગોવિંદમાં ગુરુજીને શ્રેષ્ઠ બતાવ્યા છે ગુરુ અને ગોવિંદમાં કોને શ્રેષ્ઠ બતાવ્યા છે ગુરુ એટલે કે શિક્ષક અને ભગવાન એમાં કોને વધારે મહત્વ આપ્યું છે તો કે ગુરુજીને સેકન્ડ ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ કોણ બતાવે છે તો કે એનો આન્સર છે ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે એટલે ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ મીન્સ કે તમને માનો કે તમે અત્યારે લો સ્ટાન્ડર્ડમાં છો પછી તમે આગળ જાઓ તો તમને એક કેપેબલ વ્યક્તિ તમે આગળ જતા બનશો કોઈ ડોક્ટર બનશે કોઈ એન્જિનિયર બનશે કોઈ કોઈ પણ આઈપીએસ ઓફિસર કોઈ પણ બનશે અત્યારે તમને બધાને કંઈક ને કંઈક ઈચ્છા હશે તો તમે કોના થ્રુથી બનશો આજે અમે તમને ભણાવે છે કાલે બીજા ટીચર હશે પણ એ એક કોને જાય છે બધો શ્રેય તો કે ગુરુજી હવે થર્ડ આપણને સાચી રીતભાત અને સંસ્કાર કોણ શીખવે છે તો એનો આન્સર પણ સેમ જ છે કે આપણને સાચી રીતભાત અને સંસ્કાર ગુરુજી શીખવે છે હવે ફોર્થ ગુરુજી આપણને કેમ સજા આપે છે તો એનો આન્સર છે ગુરુજી આપણા વિકાસ માટે જ આપણને સજા આપે છે જુઓ જો આપણને પનિશમેન્ટ આપી હોય તો એમાં કંઈક હોય તો જ આપણને પનિશમેન્ટ આપી હોય માનો કે તમે આગળ જતા તમે આ વસ્તુ રિવિઝન ના કરો એટલા માટે પણ તમને પનિશમેન્ટ આપે એટલે તમારે એ ભૂલ થાય નહીં એટલા માટે તમને ગુરુજી પનિશમેન્ટ આપતા હોય એમાં પણ તમારી ભલાઈ છુપાયેલી જ હોય છે હવે ગુરુજીની ભક્તિમાં શું સમાયેલું છે તો એનો આન્સર છે ગુરુજીની ભક્તિમાં શક્તિ સમાયેલી છે કે તમે ગુરુજી ઉપર જો તમે વિશ્વાસ રાખો તો એમાં શક્તિ સમાયેલી છે અને ઈશ્વર સુધી પણ એને તાકાત છે કે તમને ઈશ્વરને પણ મેળવી આપે છે સો સ્ટુડન્ટ્સ અહીંયા આપણા ક્વેશ્ચન આન્સર પૂરા થાય છે જો તમને કંઈ પણ સમજમાં ન આવ્યું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ઓકે જય હિન્દ થેન્ક યુ